नरेंद्र राठौर वीटीवी चूंटणी लक्षी खास रजूआत इलेक्शन एक्सप्रेस में आपनुं स्वागत छे। इलेक्शन एक्सप्रेस लईने आजे आपणे संपूर्ण शहरी विस्तार गणाती एवी बैठक अमदावाद पश्चिम में पहुंचा छीए। अमदावाद पश्चिम लोकसभा बैठक आम तो रिजर्व बैठक छे अने ए रिजर्व बैठक परना केन्डिडेट भारतीय जनता पार्टी छेल्ला बे टर्मथी चूंटाता आव्या छे। गत विधानसभा चूंटणीना परिणामों ए कहे छे के ज्यां कांग्रेस ने 7 पैकी 3 बैठकों मळी हती, एटले के शहरी विस्तारना मतदाताओ सामान्य रीतना कांग्रेस साथे जोवा नथी मळता, परंतु विधानसभानी अंदर जोवा मळ्या हता। त्यारे आ बदलायेली परिस्थितिनी अंदर आ वखतनो जनतानो मूड शुं छे ए इलेक्शन एक्सप्रेसमां जाणीए। अमदावाद ऐतिहासिक सिटी, हेरिटेज सिटी, स्मार्ट सिटी। स्मार्ट सिटी में विकासना मुद्दा थी परे राजकीय मुद्दाओं की चर्चा खूब छे, कारण के बे दिवस पछी लोकसभा माटे गुजरातीओ पोताना मताधिकार नो उपयोग करी पोताना नेतानी पसंदगी करवाना छे। त्यारे पूर्व अमदावादना लोकोनो मत जाण्या बाद वीटीवीनी इलेक्शन एक्सप्रेस आजे पश्चिम अमदावाद खाते पहुंची गई छे। तो अत्यार हाल आपणे परिमल गार्डन पहोंच्या छीए। एलिस ब्रिज विधानसभा विस्तार छे अने त्यांना जे स्थानिक नागरिको छे एमनी साथे વાતચીત કરીશું કે ખરા અર્થમાં શું સ્થિતિ છે। દાવો ખૂબ થયા છે સરજી, દાવો વારંવાર થાય છે, ખૂબનો વિકાસ કર્યો છે, શહેરોનો તો ખાસ વિકાસ થયો હોવાનું કહેવામાં આવ્યું છે, ખરી સ્થિતિ આપ શું જોઈ રહ્યા છો? ના, વિકાસ તો થયો જ છે। આ રિવર ફ્રન્ટ ને બીજા રોડ પણ હવે બધા સારા થઈ ગયા છે, ચોમાસામાં ખરાબ હતા હવે બધા સુધરી ગયા છે, અને ઘણો બધો વિકાસ થયો ગામડામાં પણ। બધા ગેસ આપેલા છે, પછી લોન આપી છે 2000 રૂપિયા બધાને, એટલે લોન આપીએ સારું લાગી રહ્યું છે, પણ એ તો ટેક્સ પેયરના રૂપિયા જઈ રહ્યા છે ને, તમે બધાએ તો વર્ષોથી ટેક્સ ખૂબ નો પે કર્યો હશે। એજ્યુકેશનમાં ધ્યાન દેવડાવો, હોસ્પિટલમાં ધ્યાન દેવડાવો, ત્યાં જેથી જે હોમ ગ્રાઉન્ડ પડ્યા શું કહેવાય, ગ્રાઉન્ડ લેવલ પર જે વાતો છે એમાં ધ્યાન દો, તો એ સાચો વિકાસ કહેવાય। વિકાસ તો થયો છે, હજી ગ્રાઉન્ડ લેવલ પર ડિટેલમાં કોઈ હાલતું નથી, ગ્રાઉન્ડ લેવલ ચેક કરી અને છાપામાં આપો તો ભાઈ આ થયું છે તો જ કામનું કહેવાય, અત્યારે તો ઓકે છે બધું। સરજી, હંમેશા એ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ટેક્સ પેયર જે પબ્લિક છે એમના ટેક્સના રૂપિયાનો ખરો ઉપયોગ થવો જોઈએ, અત્યારે હાલ સરકાર વાત કરી રહી છે કે આ લોકોને આટલું ફ્રી આપી દેશું, કોંગ્રેસ એવું કહી રહી છે કે ભાઈ અમે 72000 રૂપિયા આપી દેશું, આવી બધી જ્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા કહેવામાં આવતું હોય છે કે ફ્રી આપી દેશું, તો આ બાબતને તમે કેવી રીતના જોતા હો? ખરી વાત એ છે કે આ મફતની જે રાજનીતિ છે, કોમ્પિટિશન જે ચાલી છે તે બંધ કરી દેવી જોઈએ। જે રાજકીય વાળા છે એમના બાપની આ પેઢી નથી, એટલે આવી રીતે મફત જે બધું આપે છે ઉપરથી લોકોને આળસુ બનાવે છે, એના કરતાં તમે તમારા પૈસા આપો, તમારે તમે દેશ સેવા કરવા નીકળ્યા છો તો તમારા રૂપિયા પૈસા પબ્લિકને આપો, અનનેસેસરી તમે લોકોને આળસુ બનાવો છો। માર્કેટમાં કડિયા જે સ્કિલ લેબર છે એનો ભાવ વધારો છો, ટીફી જમવાનું મફત આપો, જે ખેરાતી થઈ રહી છે એ કમસે કમ બંધ થવી, ખરેખર ખેરાતી બંધ થવી જોઈએ, કારણ કે આ તો પબ્લિકના પૈસા છે, પબ્લિકના પૈસા પબ્લિક વર્કમાં વપરાય તો બરાબર છે, બાકી XYZ બીજે ખેડૂતોને પૈસા આપે ને ગરીબોને પૈસા આપે ને એ લોકોને ઉંચા લાવો ને કોઈ બી રીતે, એટલે ખોટી સિસ્ટમ ઊભી કરવા માટેનો પ્રયત્ન થઈ ગયો। ખરા અર્થમાં લોકો જે મહેનત કરે એની જગ્યાએ બેસીને રૂપિયા આપવા માટેનો પ્રયત્ન, ધીસ ઇઝ અ પ્રોપેગન્ડા, કશું જ નથી, આ ઇલેક્શન પ્રોપેગન્ડા છે, સમજ્યા? 72 માં કોને દીધા, કોણ રહી ગયું, કોણ જોવા જોયું છે? મારા ખાતામાં તો મોદીના 15 લાખ આવી ગયા છે, આવી ગયા હા, મારા 4 ખાતામાં પૈસા આવી ગયા, આજે જ જોયું મેં। આક્રોશ જરૂર છે, અને એ જે આક્રોશ છે દેશદાઝના નામે છે, કારણ કે સૈન્યની કામગીરી પર વિશ્વાસ હોવો જોઈએ, જરૂરથી ચાહે ખેરાતીની વાત કરવામાં આવે તો અન્ય વાત કરવામાં આવે, પ્રબુદ્ધ નાગરિકો છે કે જેઓ વર્ષોથી ટેક્સ પે કરતા આવ્યા છે અને કદાચ એમને ખટકે આ બાબત કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ એનો ખરો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરો, નહીં કે તમે તમારી વોટ બેંકની જે રાજનીતિ છે કે જ્યાં મફતમાં લોકોને આપવાની રાજનીતિ કરવામાં આવી રહી છે, આ બાબત કમસે કમ ના થવી જોઈએ। વર્ષોથી જેઓ રાજનીતિ જોતા આવ્યા છે તેવા વડીલો સાથે વાત કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આજની યુવા પેઢી પાસે પહોંચી। આજકાલ રોજગારીની ખૂબ વાતો થાય છે, ત્યારે યુવા શું ઈચ્છે છે
તે પણ જાણવાની કોશિશ કરી. દેશનું ભવિષ્ય આ સિવાય 65% દેશની અંદર યુવાઓ છે અને આ દેશ સૌથી શક્તિશાળી છે. આવા બધા વાયદાઓ અથવા તો વાતો ભાષણોની અંદર સરકાર અથવા તો નેતાઓ વારંવાર કરતા હોય છે, ખરા અર્થમાં એમના માટે શું કંઈ કર્યું છે એ તેઓ પોતે પણ નથી જાણતા હોતા કે યુવાનો પણ નથી જાણતા હોતા. શું સ્થિતિ છે એ એમની પાસેથી ડાયરેક્ટ જાણીએ. જી, આપને પૂછવા માગીશ કે સરકાર વાયદાઓ ખૂબ કરે છે, આ સિવાય વાત કરવામાં આવી રહી છે કે ભાઈ યુવાઓ માટે અમે ખૂબ કરી રહ્યા છીએ, ખરી સ્થિતિ શું છે, આપ શું જુઓ છો, અભ્યાસની સ્થિતિ શું છે, અભ્યાસ બાદ બજારની અંદર નોકરીઓ છે કે કેમ? સરકારે યુવાનો માટે આગળ પગલાં લઈ રહી છે, પણ દેશની વધતી વસ્તીમાં નોકરીની અછત તો જણાય છે. એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નથી થયું કે શું થયું છે? તમે એક અભ્યાસ સાથે સંકળાયેલા વ્યક્તિ છો તો એટલા માટે આપને પ્રોપર મેનેજમેન્ટ જળવાઈ નથી રહ્યું. જી, આપને પૂછવા માગીશ કે ખરી સ્થિતિ શું છે? ખરી સ્થિતિ એ છે કે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ વર્ષે વર્ષે બહાર આવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે સ્ટુડન્ટો બહાર આવી રહ્યા છે એ પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું. અને સરકાર ટ્રાય કરી રહી છે, પરંતુ જે રીતે થવું જોઈએ વચેટિયાઓના કારણે અથવા તો અમુક ભ્રષ્ટ નેતાઓના કારણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર ડેવલપ થયો. બીજી એક વાત, આ વખતે ચૂંટણીમાં એ પણ ચર્ચાઈ રહી છે કે 72,000 રૂપિયા આપીશું, બરાબર. યુવાઓ આ બાબતને કેવી રીતના જુએ છે? કારણ કે જ્યાં પોતાની જે તાકાત છે, પોતાની જે ક્ષમતા છે એ દર્શાવીને ત્યારબાદ રૂપિયા કમાવાની મહેચ્છા હોતી હોય છે જનરલી, પરંતુ આવી રીતના મફત આપી દેવાની જ્યારે વાત કરવામાં આવે છે આને કેવી રીતના જુઓ છો? સ્વીકાર્ય છે કે કેમ 72,000 મફતમાં આપવાની જ્યારે વાત કરવામાં? યુવા પેઢી સાથે વાર્તાલાપ કર્યો જે પણ આવનાર વર્ષોમાં નોકરી ધંધા માટે મેદાનમાં આવવાના છે. તેમના મતે વિકાસ તો થયો, પરંતુ જોઈએ એટલો નહીં. વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં અમદાવાદ પશ્ચિમના મતદાતાઓને મળવાનું જારી રહેશે, જોકે પહેલા લઈએ એક વિરામ. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ ઇલેક્શન એક્સપ્રેસ આવી જ એક ચાની કીટલી પર પહોંચી ગઈ. 2014માં ભલે ચાય પે ચર્ચા થઈ હોય, આ વખતે ભૂલાયેલી જોવા મળી રહી છે. કારણ કે આ વખતે ચોકીદાર ચોરની બદલે શબ્દ અત્યારે હાલ વપરાઈ રહ્યો છે કે ત્યાં મેં ભી ચોકીદાર. પરંતુ ચર્ચા મહત્વની છે, ચાહે ચાય પે હોય કે પછી અન્ય જગ્યાઓ પર હોય. આપણે સ્થાનિક મિત્રો આપણી સાથે છે, ચૂંટણીનો માહોલ છે અને એને રિલેટેડ વાતચીત કરીશું. જી, આપ અમદાવાદની અંદર રહો છો, છેલ્લા 5 વર્ષની અંદર વિકાસ થયો કે સમયની સાથે વિકાસ થયો છે? કારણ કે વાત એવી કરવામાં આવી રહી છે કે ભાઈ અમે આવીને ખૂબનો વિકાસ કરી દીધો છે, મેટ્રો ટ્રેન દોડતી કરી દીધી. વાત સાચી જ છે, લગભગ 3 કે 4 વખત મેટ્રોના પૈસા કોંગ્રેસ દરમિયાન આવી ગયેલા છે, પણ એમાં કશી દૂરના ટેફા સિવાય કંઈ જોયું નથી. અમે હવે મેટ્રો જોઈ રહ્યા છીએ, આટલો સરસ પ્રોગ્રેસ, પબ્લિકનું ડિસિપ્લિન, ટ્રાફિકનું ડિસિપ્લિન અને પ્રોગ્રેસ. ઇવન પહેલાં રિક્ષા મળવી કે એક સાયકલનો આંટો મારવો એ મોટું એક સૌભાગ્ય કહેવાતું. અત્યારે નાના નાના વ્યક્તિઓ ઉબર લઈને ફરતા થઈ ગયા છે. એ કોંગ્રેસ તો એવું કહી રહી છે કે આ બધું છે એ મૂડીવાદીઓને પ્રોત્સાહિત કરતી સરકાર છે. જ્યાં સરકારી સુવિધા આવી વ્યવસ્થિત હોવી જોઈએ ત્યાં સરકારી સુવિધા યોગ્ય નથી, એ માત્ર પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. કોંગ્રેસ આવું કહે છે? કોંગ્રેસ તો કહે જ ને, એમને કોણ વીએસમાં જઈને જોઈ આવે? આવું બિલ્ડિંગ જોયેલું 60 વર્ષમાં એમને એમ જ હતું વીએસનું બિલ્ડિંગ. અત્યારે વીએસનું બિલ્ડિંગ જુઓ, સિવિલમાં જુઓ, એ બધું જોઈને આવો. ઇવન બીજી સિવિલ બનેલી છે સોલા આગળ, ત્યાં જુઓ એમ. એ લોકો માઇક્રો ઇકોનોમિકની જેમ કામ કરી રહી છે ગવર્મેન્ટ આપણી. બીજું આપને પૂછવા માગીશ કે મુદ્દાઓ અલગ અલગ ચર્ચાઈ રહ્યા છે, જ્યાં વિકાસની રાજનીતિની વાત કમસે કમ ઓછી ભાષણોની અંદર જોવા મળી રહી છે. વાત કરવામાં આવી રહી છે કે ભાઈ પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપી દીધો છે, અથવા તો રાષ્ટ્રવાદી છીએ, અથવા તો બજરંગ બલી અલી, આવી બધી વાતો થઈ રહી છે. એક મતદાતા તરીકે ખરા મુદ્દાઓ ચર્ચાવો જોઈએ એવું લાગે છે આપને? તમારા ઘરમાં તમારી આજુબાજુના કોઈ પણ નેબર હોય
એ દિવાલમાં કોઈ ખિલ્લી મારતા હોય, ઓકે, તો તમે જઈને ઊભા રહો છો કે નથી ઊભા રહેતા? તમારા માટે તમારું ઘર ઇમ્પોર્ટન્ટ છે, દેશ પણ આપણું ઘર જ છે ને. જો એ દિવાલ નહીં હોય, એ દિવાલ નહીં હોય તો કોઈ બી માણસ આવીને રહી શકશે. અને દિવાલ ઉપર કોન્સ્ટન્ટ છેલ્લા વર્ષોથી પાકિસ્તાન મારે છે. એવરી ડે વી સિયર અ ન્યૂઝ કે પાકિસ્તાને આ અટક કર્યો કે આ કર્યું તે કર્યું, બરાબર છે? એની સામે અત્યાર સુધીમાં આપણે પગલાં નહોતા લીધા, કારણ કે આપણી સંસ્કૃતિ એવી છે કે શાંતિ રાખો, ઓકે, પેલો માણસ ખરાબ છે તો એને જે કરવા કરવા દો. ક્યાં સુધી દાવી ગઈ ને એનો જવાબ આપી દીધો? નો, આ જવાબ આપ્યો નથી, આ જવાબ આપવાની શરૂઆત છે. ઓકે, તો અનેક પ્રશ્નો છે અને કમસે કમ એ વાત કરવામાં આવી રહી છે કે ભાઈ અકર્મીઓ પેદા કરવાની રાજનીતિ તમે બંધ કરો કે જ્યાં 72,000 મફતમાં આપી દેવાનું કહી રહ્યા છો. આ સિવાય જે દિશામાં દેશ જઈ રહ્યો છે, કમસે કમ સૈન્યનું જે સાહસ છે એની સામે તો પ્રશ્ન ઊભા ના જ કરો. એની સાથે દેશવાસીઓ કમસે કમ અથવા તો શહેરીવાસીઓ, કારણ કે અનેક જગ્યાએ લોકો પ્રશ્ન પણ ઊભા કરી રહ્યા છે, અહીંયા અમદાવાદમાં કમસે કમ ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. એલિસ બ્રિજથી આગળ વધતા ઇલેક્શન એક્સપ્રેસ મણિનગર વિસ્તારમાં પહોંચી ગઈ, સ્થાનિકોનો મત જાણવાની કોશિશ કરી. જેમ રાજકીય પાર્ટીઓ ડોર ટુ ડોર કેમ્પેન કરી રહી છે, રીતના અમારો પણ પ્રયત્ન છે કે ભાઈ લોકો સુધી પહોંચવામાં આવે ને, એના જ માટે મણિનગરની એક સોસાયટીમાં અત્યારે હાલ પહોંચ્યા છીએ. એમની સાથે વાતચીત કરી છે અને હવે પહેલાં ઓફ ધી કેમેરા કરીએ, ઓન ધી કેમેરા વાત કરીએ. જી, ખરાતમાં વિકાસ કેટલો થયો છે સમગ્ર અમદાવાદનો, તમને શું લાગે છે? આમ તો જોવા જઈએ તો અમદાવાદમાં ઘણો વિકાસ છે, રોડ છે, પછી મોદી સરકારે જે બ્રિજ બનાવ્યા, પછી ટ્રાફિક ઓછું કર્યું, એ બધું ઘણો મોદી સરકારે ટ્રાય કર્યો છે. એટલે આ છેલ્લા 5 વર્ષમાં જ થયું એવું લાગે છે કે પછી વર્ષોથી થતું? ના, છેલ્લા 5 વર્ષમાં જ થયું છે. આની પહેલાં કોંગ્રેસ હતી, એને મોસ્ટલી 10 વર્ષમાં કંઈ જ કર્યું ન હતું. મોદી આવ્યા પછી જ મોસ્ટલી એનો બધો વિકાસ થયો છે. આપને શું લાગે છે કે તમારા સાંસદ તમારા વિસ્તાર સુધી પહોંચ્યા છે કે કેમ, અને એ પહોંચ્યા છે તો એમને કામ કેવું? જ્યાં સુધી મોદી સરકાર રહેશે ત્યાં સુધી કોઈ એની સામે ટકશે નહીં, એવી અમારી નમ્ર વિનંતી છે. અને દેશવાસીઓને એક જ કહું છું કે અગર તમારે દેશ ચલાવવો હોય તો આપનો કિંમતી વોટ બીજેપીને જ. પ્રચાર તો નથી કરી રહ્યા અમારા માધ્યમ? ના 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 સાહેબ, ના, વાત એવી કરી રહ્યા છે જાણે કાર્યકર્તા હોય. કાર્યકર્તા નથી, આ તો અમારા સૂર્યનગર વાસીઓ મને ખાલી બોલતા કર્યા છે, બાકી હું તો કશું જ નથી, હું તો એક નાગરિક છું સાહેબ. સ્થાનિક મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કે રાષ્ટ્રના મતદાન? દરેક રાષ્ટ્રમાં એણે સારું અને બહુ સરસ કર્યું છે, કેવા લાયક નથી, બહુ સારું અને સરસ જ છે, અને સરસ વસ્તુ સરસ જ રહેવાની સાહેબ. એ તો નરેન્દ્ર મોદી માટેનો જે પ્રેમ છે અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. કદાચ અહીંયાથી મણિનગરમાંથી તેઓ ચૂંટાતા હતા એટલા માટે એમના જે વિધાનસભાના જે સભ્ય રહી ચૂક્યા છે એના માટેને પણ એમની આ રીતની લાગણી હોઈ શકે છે. મણિનગરવાસીઓનો મત જાણ્યા બાદ અમે ખાડિયા મત વિસ્તારમાં પહોંચ્યા અને દુકાનદારો અને વેપારીઓનો મત જાણવાની કોશિશ કરી. તો અમદાવાદના કોટ વિસ્તારની અંદર પહોંચ્યા છીએ અને જે સ્થાનિક અમદાવાદીઓ છે અથવા તો મતદાતાઓ છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. દાદા, અમદાવાદને તો વર્ષોથી તમે નિહાળ્યો છો, ચાહે કોટ વિસ્તારનું અમદાવાદ હોય કે પછી નવું બન્યું એવું અમદાવાદ હોય, કેવો વિકાસ થયો છે અમદાવાદનો છેલ્લા 5 વર્ષની અંદર, કેવો બદલાવ અમદાવાદ? મોદી સાહેબ આવ્યા પછી તો રસ્તાઓમાં રસ્તાઓ સારા બની ગયા, પછી એને ઘણો બધો વિકાસ કર્યો છે. કારણ કે જો પહેલાં તો કેવું હતું, રાયપુર ગાડીયા એટલે ક્યારેય બી કંઈ બી થાય તો 4-6 મહિને ધમાલો થાય, કર્ફ્યુ આવે. આજે મોદી સાહેબ આવ્યા પછી એ બધી શાંતિ થઈ ગઈ છે કે કર્ફ્યુ જતા રહ્યા, કોઈ ધમાલ નહીં, કોઈ દંગો ફસાદ નહીં. તમે સ્થાનિક ઉમેદવારને જોઈને મત કરો કે પછી મેઇન મુખ્ય કેન્ડિડેટ છે મોદીને, નરેન્દ્રભાઈ મોદીને જ અમે વોટ આપીએ છીએ, કારણ કે અમને વિકાસ કરેલો છે, સારું કામ કરેલું છે, સારા પુલો બનાવ્યા છે ગામડે ગામડે. આજે ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, આજે અમને ગેસના ચૂલા આપી દીધા છે. મતદાતાઓનો મૂડ ચાહે આક્રમક જોવા મળી રહ્યો છે, એમ કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ દઈ દેવો જોઈએ. કમસે કમ મધ્યમ વર્ગ અથવા તો જે નાના શહેરી વિસ્તારના મતદાતાઓ છે એમનો મૂડ છે કે ભાઈ જીએસટી એ સારું કર્યું, અનેક એવા કામો હતા જે કમસે કમ બંધ થયેલા જોવા મળી રહ્યા છે.
ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તારમાં અને તેમાં પણ મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓ મોદી લહેરથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે. વધુ મતદાતાઓને મળવાનું જારી રહેશે, જો કે પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. વધુ મતદાતાઓને મળીએ અને જાણીએ એમનો મૂડ. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરતા ફરતા ઇલેક્શન એક્સપ્રેસ રિલીફ રોડ આવી પહોંચી અને અહીં પણ વેપારીઓ અને સ્થાનિકોના મત જાણવાનો પ્રયાસ કર્યો. તો રિલીફ રોડ પર છીએ અને અહીંયાના મતદાતાઓની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. એમનું શું કંઈ કહેવું છે? જી, ઉદ્યોગ ધંધા સાથે આપ સૌ સંકળાયેલા છો અને ઉદ્યોગ ધંધાની વાત આવે ત્યારે છેલ્લા 5 વર્ષનું જો સર્વે કાઢવામાં આવે તો નોટબંધી અને જીએસટી આ સૌથી મોટો મુદ્દો સામે આવતો હોય છે. ખરા અર્થમાં કેટલી અસર થઈ છે? ધંધો ટોટલી ભાંગી પડ્યો છે, ગ્રાહક આવતા જ નથી. નોટબંધી પછી નોટો બજારમાંથી ગાયબ થઈ ગઈ હોય એવું લાગે છે. લોકો કેશ લઈને આવતા નથી, ચેક લઈને આવે છે. ચેક ઉપર અમે એમને કઈ રીતે માલ આપીએ? એ લોકો કહે છે ચેક આપી, પણ ચેક પાસ થયા વગર અમને કઈ રીતે માલ આપી શકીએ? અમારે બહુ સમસ્યા છે, સરકારે એનું નિરાકરણ લાવવું જોઈએ. પર્ટિક્યુલર કયા ઉદ્યોગવાળાને સમસ્યા છે આ પ્રકારે? દરેક ઉદ્યોગોમાં સમસ્યા છે, સરકાર સાંભળતી નથી. ઓકે સર, નોટબંધી અને જીએસટી થયા પછી અત્યાર સુધીમાં 25 વર્ષથી અમે બિઝનેસ કરીએ છીએ, પણ આ જે છેલ્લા 5 વર્ષમાં ધંધાઓને નુકસાન થયું છે. આ ઘરની મૂડીથી ઘરના ધંધા ઘર ચાલે છે, બાકી અમે રોડ ઉપર આવી જઈએ એવી પરિસ્થિતિ મોદી સરકારે પેદા કરેલી છે. અમદાવાદનો વિકાસ કેટલો થયો છે તમારી જે લોકસભા વિસ્તાર છે એનો? કચરાનું ગટરનું જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ હમણાં સુધી છે. જ્યાં વિકાસ થવા જેવું છે ત્યાં વિકાસ નહીં થતો, ને જ્યાં વિકાસ નહીં થવાનું છે ત્યાં ફેસિલિટી મળી છે, બધી બધી સુવિધાઓ મળે છે. જે અમીર છે એ અમીર થઈ જાય છે, ને ગરીબ છે એકદમ ગરીબ થઈ જાય છે. એ એ આ કયું દેશ છે? નેતાઓનો મૂડ અલગ અલગ જોવા મળી રહ્યો છે. એક જ વિસ્તારની અંદર ક્યાંક સમર્થનમાં જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના, તો ક્યાંક એ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે આ સરકારે એમના માટે કંઈ જ નથી કર્યું. પશ્ચિમ અમદાવાદ લોકસભા બેઠકના અનેક વિસ્તારોમાં ફર્યા, લોકોના મત જાણ્યા, ક્યાંક રોષ તો ક્યાંક મોદી લહેર જોવા મળી. સંપૂર્ણ શહેરી વિસ્તાર ધરાવતી પશ્ચિમ લોકસભા વિસ્તારના મતદાતાઓને મળ્યા. મહદઅંશે સરકાર માટે એક સોફ્ટ કોર્નર આ વિસ્તારની અંદર જોવા મળ્યું. કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે અહીંયાની જ વિધાનસભા બેઠક મણિપુરથી વડાપ્રધાન રહેલ નરેન્દ્ર મોદી પહેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયાથી વારંવાર ચૂંટાઈ આવતા હતા. પરંતુ સાથે એક બાબત અહીંયા એ પણ જોવા મળી રહી છે કે અહીંયાની 7 પૈકી 3 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો હજુ 2017ની અંદર જ ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ આ વખતનો મૂળ કંઈક અલગ જોવા મળી રહ્યો છે અને એ બદલાયેલા મૂળની અંદર વડાપ્રધાનને જોઈને મતદાન કરનારા લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહ્યા છે. ત્યારે 23 મેના પરિણામો સ્પષ્ટ કરશે કે અહીંયાના મતદાતાઓ ખરા અર્થમાં શું કહી ઈચ્છી રહ્યા છે. જોતા રહો વીટીવી.